નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તથા વાલીશ્રીઓ હું અમિત રાઠોડ રાધિકા સ્કૂલ દ્વારા ઓનલાઈન એજ્યુકેશનની અંદર અર્થશાસ્ત્રના વિષય સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્ર એક એવો વિષય છે કે જેની અંદર દેશ અને દુનિયાના તેમજ નાની નાની પ્રાદેશિક બાબતોને સમાવેશ કરવામાં આવે છે એટલે કે આ એવો વિષય છે જેમાં દેશ અને દુનિયાનું અર્થતંત્ર દેશ અને દુનિયાની નાણાકીય બા બાબતો દેશ અને દુનિયાની નાણાકીય પ્રવૃત્તિઓ આ વગેરે વિષયનું અધ્યયન એટલે કે અભ્યાસ કરવામાં આવે છે અર્થશાસ્ત્રનો પરિચય મેળવતા પહેલાં આપણે અર્થશાસ્ત્ર વિશે થોડીક બાબતો જાણી લઈએ ભારતની અંદર સૌથી પહેલાં અર્થશાસ્ત્રની રચના ચાણક્યએ કરેલી હતી આજથી પચીસો વર્ષ પહેલાં આ અર્થશાસ્ત્રની અંદર એમણે નાણું કેવી રીતે કમાવવું અને એ નાણાંનો ઉપયોગ કેવી રીતે કરવો એના વિશેની માહિતીઓ આપેલી હતી એ ઉપરાંત રાજાએ કેવી રીતે નાણાંકીય કર વસૂલવો ખેડૂતોએ કેવી રીતે નાણાંનું ઉપાર્જન કરવું તથા વેપારીઓએ નાણાંનું કેમ ઉપાર્જન કરવું સમાજ વ્યવસ્થા કેવા પ્રકારની હોવી જોઈએ એ રીતે એને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો આવી રીતે અર્થશાસ્ત્ર વિષયની શરૂઆત થઈ ભારત ઉપરાંત પશ્ચિમના દેશો જેમ કે અમેરિકા છે રશિયા છે લંડન છે જર્મની જાપાન આ દેશોની અંદર પણ અર્થશાસ્ત્ર એટલે કે જે નાણાકીય બાબતો છે નાણાકીય પ્રવૃત્તિઓ છે કે જેમાં વ્યક્તિ કોઈપણ કામ કરીને નાણું કમાય છે એ તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ આ વિષયની અંદર કરવામાં આવ્યો વ્યક્તિએ નાણાં કેવી રીતે કમાવા જોઈએ નાણાંનો ઉપયોગ કેવી રીતે થાય અને ભવિષ્યમાં એને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય આ વગેરે બાબતોના પ્રશ્નો જે ત્યારના સમયમાં ઉદ્ભવ્યા એનાથી અર્થતંત્ર કેવી રીતે પ્રભાવિત થાય એટલે કે નાણાકીય બાબતોથી અર્થતંત્ર કેવી રીતે પ્રભાવિત થાય આ વગેરે બાબતોના પ્રશ્નો જે હતા એ પ્રશ્નોના નિરાકરણ માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પણ અર્થશાસ્ત્ર વિશેની પ્રાથમિક માહિતીઓ મેળવીએ સૌથી પહેલાં આજે આપણે ચર્ચા કરીશું અર્થશાસ્ત્રની સામાન્ય બાબત એટલે કે પ્રસ્તાવનાથી તો પહેલા મુદ્દામાં તમે જોઈ શકો છો લખેલું છે કે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરી શકે છે એટલે કે દરેકે દરેક મનુષ્ય કે જેને ભગવાને બુદ્ધિ આપેલી છે એ પોતાની આજુબાજુની દુનિયાને આધારે આજુબાજુ જે ઘટનાઓ ઘટે છે એ ઘટનાઓને આધારે જે પરિસ્થિતિ છે એનું વર્ગીકરણ એટલે અલગ અલગ વિભાગમાં વેચી શકે છે તથા એનું વિશ્લેષણ કરી શકે છે બીજા નંબરમાં વાત કરીએ તો આ માટે તેણે વિવિધ વ્યવસ્થાઓ વિકસાવી જેમ કે રાજ્ય વ્યવસ્થા સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા વિદ્યાર્થી મિત્રો કોઈપણ સમસ્યાના સમાધાન માટે થઈને કોઈપણ બાબતના સોલ્યુશન માટે થઈને દરેકે દરેક મનુષ્ય અમુક પ્રકારની વ્યવસ્થાઓ ઉપજાવેલી છે અને આ વ્યવસ્થા એટલે જ એક પ્રકારનું તંત્ર આ વ્યવસ્થાઓને શું કહેવામાં આવે એક પ્રકારનું તંત્ર દાખલા તરીકે આપણે ત્યાં સરકારી વ્યવસ્થા છે તો એને આપણે સરકારી તંત્ર કહીએ છીએ નગરપાલિકા મહાનગરપાલિકા રાજ્ય કક્ષાની જે સરકારો છે એને આપણે શું કહીએ છીએ તંત્ર કહીએ છીએ તંત્ર એટલે એક પ્રકારની વ્યવસ્થાઓ એના પછી વાત કરીએ તો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે લડાઈ કરવાના બદલે બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા પ્રશ્નોના સમાધાન લાવતો થયો મનુષ્ય છે એ પહેલાંના સમયમાં જ્યારે આદિકાળની વાત કરીએ તો જ્યારે મનુષ્ય આદિમાનવ હતો પછી ધીમે 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 એને અલગ અલગ બાબતો વિશેની માહિતીઓ મેળવી અલગ અલગ બાબતો વિશેની ચર્ચાઓ કરી અલગ અલગ બાબતો વિશેની શોધખોળો કરી અને પરિણામે વિકસિત થતો ગયો આ વિકસિત થવાને લીધે એની બુદ્ધિનો વિકાસ થતાં લડાઈ ઝઘડાના બદલે એ વાતચીતથી ચર્ચાથી કે બુદ્ધિપૂર્વક દરેક પ્રશ્નોના સોલ્યુશન લાવતો થયો અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે હવે આપણે જે મુદ્દાની તરફ આગળ વધી રહ્યા છીએ એનો પહેલો પોઈન્ટ છે કે અર્થશાસ્ત્ર શું છે તો કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું આર્થિક વર્તન એટલે શું તો કે આર્થિક વર્તન એટલે માણસ કેવી રીતે નાણાં કમાય છે અને નાણાં ક્યાં ખર્ચે છે હવે અર્થશાસ્ત્રનો આપણે અર્થ જોશું જમણી તરફ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો અર્થશાસ્ત્રનો સાદો અર્થ થાય અર્થનું શાસ્ત્ર અર્થશાસ્ત્રનો સાદો અર્થ થાય અર્થનું શાસ્ત્ર તમે જોઈ શકો છો લખેલું છે સંસ્કૃતના અર્થ શબ્દ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે અર્થ શબ્દનો અર્થ થાય કંઈક મેળવવું અથવા ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવું મતલબ અર્થશાસ્ત્ર સંસ્કૃત શબ્દ છે અર્થ છે આપણે જાણીએ છીએ કે આપણા પુરાણોમાં આપણા કા શાસ્ત્રોની અંદર માનવ જીવન માટે ચાર ઘટનાઓ બતાવેલી છે ચાર ક્રિયાઓ બતાવેલી છે જેને કહેવામાં આવે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એમાં અર્થનો મતલબ થાય નાણાકીય પ્રવૃત્તિ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ઘરનું ગુજરાન ચલાવવા માટે થઈને માણસ કંઈક પ્રવૃત્તિ કરે અને બદલામાં નાણાં મેળવે એને અર્થ કહેવામાં આવે છે આ અર્થ શબ્દનો સંસ્કૃતની દૃષ્ટિએ અર્થ થાય કંઈક મેળવવું એટલે કે પ્રવૃત્તિ શા માટે કરવી તો કે કંઈક મેળવવા માટે થઈ અંગ્રેજી ભાષાની આપણે વાત કરીએ તો અંગ્રેજી ભાષાની અંદર ઇકોનોમિક્સ એવો શબ્દ છે આપણે અર્થશાસ્ત્રને જનરલી ઇકોનોમિક્સ નામના સબ્જેક્ટથી ઓળખશું ગ્રીક શબ્દની અંદર એને ઓઇકોનોમસ કહેવામાં આવે છે એટલે કે ઓઇકોનોમસ નામના શબ્દ પરથી ઇકોનોમિક શબ્દનો ઉદભવ થયો જેનો અર્થ થાય ઘરના સામાનની વ્યવસ્થા એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહી શકીએ કે કોઈપણ પ્રકારની બાબતો માટે થઈને જ્યારે વ્યવસ્થા એવો શબ્દ અસ્તિત્વમાં આવે તો એના માટે થઈને અર્થશાસ્ત્ર નામના એક ગ્રંથની રચના કરી અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ હું ખાસ કહીશ કે અર્થનો મતલબ થાય કંઈક મેળવવું એટલે કે નાણાકીય પ્રવૃત્તિ અને શાસ્ત્રનો મતલબ થાય એવા પુસ્તકો કે જેમાંથી આ પ્રવૃત્તિ કેમ કરવી પ્રશ્નો જે ઉદભવે છે એનું સમાધાન કેમ મેળવવું એ વિશેના માર્ગદર્શનો આપેલા છે એ વિશેની બાબતો આપેલી છે અને અમુક ઘટનાઓ પણ આપેલી છે આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ અર્થશાસ્ત્રનો ભારતમાં વિકાસ એટલે કે અર્થશાસ્ત્ર બાબતે નાણાં કેમ મેળવવા નાણાં કેમ કમાવવા અને એનો ઉપયોગ કેમ કરવો એ બાબતે ભારતીય ચિંતનની વાત કરીએ એટલે કે ભારતની શું વિચારધારા હતી એની વાત કરીએ તો અર્થશાસ્ત્રની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો લખેલું છે કે ભારતીય સભ્યતા આશરે પાંચ હજાર વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે ભારતીય વિચારધારામાં જીવનના વિવિધ પાસાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે આપણો જે જે ભારત દેશ છે 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 આપણી સંસ્કૃતિ સંસ્કૃતિ એ વર્ષ કરતાં પણ જૂની આ સંસ્કૃતિની અંદર અલગ અલગ બાબતો વિશે ધ્યાન રાખવામાં આવેલું છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચાર કામ એટલે કે ચાર કાર્યો માનવના જીવન દરમિયાન કરવાના હોય જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિને અર્થશાસ્ત્ર સાથે સંબંધ છે જોયું એ એવું કહેવા માંગે છે કે આપણા શાસ્ત્રોની અંદર ભારતીય આ આ જે બાબત છે એ જ્યારે ચાણક્ય પુસ્તકની રચના કરેલી અર્થશાસ્ત્ર નામના ત્યારે તમે બાજુમાં જોઈ શકો છો મેં પુસ્તકનો ફોટોગ્રાફ્સ પણ મૂકેલો છે કૌટિલ્ય અર્થશાસ્ત્ર લખેલું અને એનું જે અંગ્રેજી વર્ઝન છે એ પણ એમાં લખેલું છે ચાણક્ય નીતિ કરીને તો આ બાબતોની અંદર કૌટિલ્ય એટલે કે જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ એણે આ પુસ્તક પચીસો વર્ષ પહેલાં બનાવ્યું હતું અને એની અંદર એને રાજકીય વ્યવસ્થાઓ અને નાણાં કેવી રીતે કમાવા એ બાબતો વિશેની માહિતીઓ આપેલી હતી જોઈએ આગળ ભારતમાં પચીસો વર્ષ પહેલાં કૌટિલ્ય એટલે કે ચાણક્ય નામના વ્યક્તિએ અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું જેમાં તેણે માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કર્યો હતો આજે કૌટિલ્ય નામની વ્યક્તિ હતા એટલે કે ચાણક્ય હતા એણે આ પુસ્તક લખેલું હતું ચાણક્યના કહેવા મુજબ શા માટે ચાણક્યને આ આ જે પુસ્તક છે એ લખવું પડ્યું અથવા તો એને શું એમાં સંશોધન કર્યું કેવા પ્રશ્નોનો જવાબ મેળવ્યો તો એનો જવાબ લેખો છે ચાણક્યના મત મુજબ મનુષ્યની વૃત્તિ અર્થ છે વૃત્તિ એટલે મનુષ્યની કાર્ય કરવાની ઈચ્છા તેના વસવાટવાળી ભૂમિ અર્થ છે એટલે કે જે ભૂમિ ઉપર એ વસવાટ કરે છે એ પણ અર્થશાસ્ત્રનું માધ્યમ છે કેમ કે ખેતી કરી અને એમાંથી જ આપણે નાણાં મેળવી શકીએ એટલે કે ખેતી કરીને બદલામાં આપણે આપણી જરૂરિયાતની વસ્તુ મેળવી શકીએ તેવી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્ર એટલે શું તો કે જે વસવાટવાળી ભૂમિ ઉપર મનુષ્ય વસવાટ કરે છે અને એના ઉપર ખેતી દ્વારા જે અનાજ મેળવે છે અને નાણાં મેળવે છે એ પૃથ્વી એટલે કે ભૂમિની જાળવણી કરી અને બદલામાં નાણાં મેળવવા એને અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે એટલે કે અર્થશાસ્ત્રની પ્રવૃત્તિઓ આ બાબતો ઉપર આધાર રાખે છે આગળ વાત કરીએ તો આમ ચાણક્યના તત્વચિંતનમાં સમગ્ર માનવ કલ્યાણનો વિચાર કરવામાં આવતો તેઓએ અર્થશાસ્ત્રની સાથે નીતિશાસ્ત્રને પણ જોડ્યું નીતિશાસ્ત્ર એટલે શું વિદ્યાર્થી મિત્રો તો કે ત્યારના સમયની અંદર એટલે કે આથી જે પચીસો વર્ષ પહેલાની વાત કરીએ અઢી વર્ષ પહેલાની તો ત્યારના સમયની અંદર નીતિશાસ્ત્ર એટલે રાજાઓએ કેવી રીતે રાજ્ય કરવું જોઈએ કેવી રીતે કર વસૂલવો જોઈએ મનુષ્યએ કેવી રીતે રહેવું જોઈએ પ્રજાએ કેવી રીતે રહેવું જોઈએ આ બધી બાબતો વિશેના અમુક માર્ગદર્શનો આપેલા હતા જેને નીતિશાસ્ત્ર કહેવામાં આવે ખાસ કરીને આ બધી બાબતોને પાપ અને પુણ્ય સાથે જોડવામાં આવતી જેથી કરીને લોકો છે એ અમુક પ્રવૃત્તિઓ ન કરે આગળ વાત કરીએ તો સામૂહિક વર્તનવાળી પ્રવૃત્તિને જ કેન્દ્ર સ્થાને રાખી એટલે કે અર્થશાસ્ત્રની અંદર એને એવું બધાને સમજાવ્યું કે સમૂહ પ્રયત્ન દ્વારા બધાનું ભરણ પોષણ થાય અથવા તો બધાનું લાલન પાલન થાય એવી રીતે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે એને આપણે અર્થશાસ્ત્રની પ્રવૃત્તિઓ કહેશું રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન ને ધ્યાનમાં રાખીને આ બધા માર્ગદર્શનો આપ્યા હતા તો ચાણક્યએ પચીસો વર્ષ પહેલાં કેવી રીતે નાણાં કમાવા જોઈએ અને આપણે સૌ જાણીએ છીએ કે આજથી પચીસો વર્ષ પહેલાં આપણે ત્યાં વર્ગ વ્યવસ્થા હતી ક્ષત્રિય બ્રાહ્મણ વૈશ્ય અને શુદ્ર એવી રીતે ચાર આપણી વર્ણવ્યવસ્થા હતી તો એમાં બ્રાહ્મણોએ કેવી રીતે નાણાં કમાવવા જોઈએ ક્ષત્રિયોએ કેવી રીતે રાજ્ય કરવું જોઈએ વૈશ્યો એટલે કે જે વેપારી છે એને કેવી રીતે કામ કરવું જોઈએ અને શુદ્રો એટલે કે મજૂરોએ કેવી રીતે કામ કરવું જોઈએ આ જેથી કરીને એના પરિવારનું ભરણ પોષણ થાય અને બધાનું એકબીજા સાથે જોડાઈને કામ ચાલે એવી રીતે વ્યવસ્થાઓ વિકસાવવા માટે થઈને અર્થશાસ્ત્રની રચના કરેલી હતી હા એક વસ્તુ તમને બીજી કહેવા માગીશ આપણે ત્યાં દાન આપવાનું આપણી જે કુલ આવક હોય એમાંથી આપણે અમુક અમુક આવકો છે એ દાન ધર્માદા સ્વરૂપે દેવી જોઈએ એવું આપણા શાસ્ત્રોમાં લખેલું છે એ શા માટે લખેલું છે તો કે એટલા માટે થઈને કે જેથી કરીને બ્રાહ્મણો અને જે વગેરે છે આપણે ત્યાં દાન આપવાની જે પદ્ધતિ હતી દાન આપવાની પરંપરા હતી એ પરંપરા એટલા માટે થઈને જ હતી જેથી કરીને નાના લોકો છે બરાબર કે જે મજૂરી કામ કરતા હોય એ લોકોને પણ પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ મળી રહે તેમજ બ્રાહ્મણો કે જે લોકો માત્ર ભિક્ષા માગીને કે આશ્રમ બનાવીને રહેતા તેઓ લોકો તે લોકોને પણ પોતાની જરૂરિયાત મુજબના નાણાં અથવા તો વસ્તુ મળી રહે તો આમ વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રનો અત્યાર સુધી જે આપણે અભ્યાસ કર્યો અત્યાર સુધી જે આપણે માહિતી મેળવી એના ઉપરથી એક બાબત બહુ સ્પષ્ટ થાય કે ભારતીય પરંપરાની અંદર સૌથી પહેલાં અર્થશાસ્ત્રની રચના થઈ અને આ અર્થશાસ્ત્ર નામનું જે પુસ્તક છે અથવા તો જે અર્થશાસ્ત્ર નામની આ શાસ્ત્ર લખવામાં આવેલું છે એનો ઉપદેશ એટલે કે એની અંદર જે બાબતો લખવામાં આવેલી છે એનો ઉપદેશ એક જ છે કે સમાજને લાભ થાય સમાજના બધા જ લોકોને લાભ થાય બધા લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે એવી રીતે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે એને જ આર્થિક પ્રવૃત્તિ ગણવી એ સિવાયની કોઈપણ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ ગણવી નહીં તો આ તો થઈ ભારતની વાત મેં તો આપણે આની પહેલાં પણ આપણે ચર્ચા કરેલી હતી કે ભાઈ ભારત સિવાયના દેશોમાં આપણે એની શરૂઆત થઈ હતી તો આપણે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ જોઈએ ભારતની અંદર કૌટિલ્ય શરૂઆત કરી તો પશ્ચિમની અંદર તો કે એરિસ્ટોટલ નામના એક તત્વચિંતક હતા તત્વચિંતક એટલે કે જે આ બધી બાબતો વિશે વિચાર કરતા હોઈએ એમણે પોતાનું ઑકોનોમિકા નામનું એક પુસ્તક લખેલું હતું તેમાં સૌથી પહેલાં આવી આર્થિક બાબતોની રજૂઆત કરેલી હતી પણ ઔદ્યોગિક ક્રાંતિ થયા બાદ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થવાના લીધે અર્થશાસ્ત્રને વિજ્ઞાન અને અન્ય શાસ્ત્રોની જેમ અલગ વિષય તરીકે અભ્યાસ થવા લાગ્યો જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ બીજા વિશ્વયુદ્ધ પછી ત્યાં સુધીમાં ભારત સોરી પશ્ચિમના જે દેશો છે એમાં અર્થશાસ્ત્ર વિશે કોઈ ખાસ વાત ન કરતું બધા એવું સમજતા કે ભાઈ જે કાંઈ પણ નાણાકીય પ્રવૃત્તિઓ છે એ તો નાણાકીય પ્રવૃત્તિ થયા કરે એમાં જે પ્રશ્ન આવતા એનું સોલ્યુશન પોતપોતાની રીતે શોધતા પરંતુ એને એક અલગ વિષય તરીકે એટલે કે અલગ બાબત તરીકે ક્યારેય જોવામાં આવતો નહીં ત્યારે એક વાસ્તુ એ પણ જાણવા જેવી કે એ સમયની અંદર કે બીજા વિશ્વયુદ્ધ જ્યારે થયું અઢારસોની સદીમાં સોરી ઓગણીસમી સદીમાં બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારના સમય દરમિયાન અર્થતંત્ર એવું બધું કોઈ શબ્દ વિકસિત થયેલો નહોતો એટલે કે ત્યારના સમયની અંદર મોટા મોટા જે દેશો હતા એ માત્ર પોતાની ભૂમિ એટલે કે પોતાનો વિસ્તાર વધારીને દેશને મોટો કરવામાં માનતા કોઈ એવું ન સમજતું કે આપણે આવકની દૃષ્ટિએ પણ દેશને મોટો કરી શકીએ પરંતુ બીજા વિશ્વયુદ્ધ બાદ બધા જ દેશોની જે નુકસાન થવાને લીધે યુદ્ધની અંદર નુકસાન થવાને લીધે બધા દેશોને એવું લાગ્યું કે હવે આપણે મોટા પ્રમાણમાં ઉદ્યોગોની જરૂર પડશે મોટા પ્રમાણમાં ઉદ્યોગોની જરૂર પડશે આ ઉદ્યોગોની જરૂરિયાત અનુભવાય એના લીધે ઔદ્યોગિક ક્રાંતિ એવું નામ આપવામાં આવ્યું છે આગળ વાત કરીએ ઔદ્યોગિક ક્રાંતિમાં મોટા યંત્રો અને જંગી મૂડીરોકાણના કારણે નવી નવી આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ તમે જોઈ શકો કે મોટું કંપની સ્વરૂપનું આખું સ્ટ્રક્ચર ઊભું કરવા માટે દાખલા તરીકે માનો કે આપણે પ્લેન બનાવવાની કંપની સ્થાપી સ્થાપવી હોય તો એના માટે મોટું બધું સ્ટ્રક્ચર જોઈએ મોટા બધા યંત્રો જોઈએ મોટી મોટી મશીનરી જોઈએ મોટા પ્રમાણમાં માણસો જોઈએ તો આ બધાય માટે થઈને રોકાણ કરવું પડે તો આ રોકાણ કેવી રીતે કરવું જેથી કરીને આપણને સમયાંતરે એ મઢા નાણાં પાછા આવે રોકાણ કરવાથી કેવી રીતે નાણાં પાછા આવે આ અત્યારની વાત છે અત્યારે તો આપણી પાસે લેટેસ્ટ બધા સાધનો છે કે જેના દ્વારા આપણે રોકાણ કેવી રીતે કરવું એની માહિતી આપણને પ્રાપ્ત થાય પરંતુ ત્યારે આવી વ્યવસ્થા નહોતી કોઈ પણ કોઈપણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે આ પ્રશ્ન ઉપર ઊંડા ચિંતન બાદ સત્તરસો ને છોતેરમાં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કર્યું તમે જુઓ વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન પણ કયા પ્રશ્નો ઉપર તો કે દેશની આર્થિક સંપત્તિમાં વધારો કેવી રીતે થાય એટલે કે દેશની જે સંપત્તિ છે જેને આપણે શું કહીએ કે એક પ્રકારની મિલકતો એમાં કેવી રીતે વધારો થઈ શકે એવી કઈ કઈ બાબતો છે જેના આધારે આમાં વધારો કરી શકાય આ પ્રશ્ન ઉપર સત્તરસો ને છોતેરમાં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું પુસ્તક લખ્યું ત્યારબાદ માર્શલ રોબિન્સ અને સેમ્યુલસન નામના અર્થશાસ્ત્રીઓએ પણ પોતાના સંશોધનોને આધારે વિવિધ વ્યાખ્યાઓ આપી અને અર્થશાસ્ત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું આગળ આપણે જોઈએ તમે જોઈ શકો છો આ ચારે ચાર ઉપર જે છે એ એમના ફોટોગ્રાફ્સ છે અને એ ઉપરાંત એમણે જે પુસ્તકો લખેલા છે એ પુસ્તકની ફોટોગ્રાફ્સ છે નીચે જે ગ્રે લાઇન્સની અંદર મેં લખેલું છે સેમ્યુલ્સન છે એનામાં નથી કેમ કે સેમ્યુલ્સનને કોઈ પુસ્તક નથી લખેલું પરંતુ આ ત્રણેય જે વૈજ્ઞાનિકો છે અલ સોરી અર્થશાસ્ત્રીઓ છે એડમ સ્મિથ માર્શલ અને રોબિન્સ એમણે પોતપોતાના પુસ્તકો લખેલા છે તમે જોઈ શકો છો નીચે મેં નામ લખેલું છે વેલ્થ ઓફ નેશન્સ એ ઉપર તમે ચિત્રમાં પણ જોઈ શકો લખેલું છે વેલ્થ ઓફ નેશન્સ પછી આલ્ફ્રેડ માર્શલ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ એ નીચે મેગ્રે ગ્રે લાઇનમાં પણ દર્શાવ્યું છે તો આ લોકોએ પોતાના પુસ્તકો લખ્યા અને પુસ્તકોની અંદર અલગ અલગ બાબતો વિશેની ચર્ચાઓ કરી તો કઈ કઈ બાબતો વિશેની ચર્ચા કરી એના વિશેની આપણે માહિતી મેળવી આપણે એ જાણીએ કે કેવી કેવી રજૂઆતો થાય તો સૌથી પહેલાં આપણે એડમ સ્મિથમાં જોઈએ તો એમાં લખેલું છે કે એડમ સ્મિથે એવું કીધું કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિના ઉત્પાદન અને વપરાશ વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર ઉત્પાદક શ્રમ એટલે શું તો મનુષ્ય જે મહેનત કરે છે નાણાં કમાવા માટે મનુષ્ય જે મહેનત કરે છે એને ઉત્પાદક શ્રમ કહેવાય એના દ્વારા જે ભૌતિક સંપત્તિ ઉત્પાદન થાય એટલે કે માનો ત્યારના સમયની અંદર આપણે વાત કરીએ તો કે ખેતીની અંદર અથવા ઉદ્યોગોની અંદર જે વસ્તુઓ બનાવવામાં આવે છે બરાબર એનો વપરાશ અને વિનિમય કેવી રીતે કરવો એટલે કે નાણાં કમાયા પછી વસ્તુ મેળવી લીધા પછી એનો ઉપયોગ કેવી રીતે કરવો એ બાબતનો અર્થશાસ્ત્ર સાથે સંબંધ છે એવું એને દર્શાવ્યું પોતાના પુસ્તક વેલ્થ ઓફ ની અંદર એને આ બાબતો દર્શાવી હતી હવે એણે કયા આધારે આ બધા સંશોધનો કર્યા તો એના માટે તમે જોઈ શકો નીચે આપેલું છે કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક દરજ્જો આપ્યો તેણે સત્તરસો છોતેરમાં પોતાના પુસ્તકમાં અર્થશાસ્ત્રનો સામાજિક વિજ્ઞાન તરીકે અભ્યાસ કર્યો એડમ સ્મિથના કહેવા મુજબ અર્થશાસ્ત્ર એ સામાજિક બાબતોને લગતું શાસ્ત્ર છે એના પછી આપણે વાત કરીશું પ્રોફેસર માર્શલની તો એમણે વ્યાખ્યા આપી કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે રોજિંદી જિંદગી એટલે કે માણસ સવારે ઊઠે અને રાતે સુવે ત્યાં સુધીમાં કેવી કેવી પ્રવૃત્તિઓ દ્વારા નાણાં કમાય છે બરાબર આ નાણાં કમાતા હોય એ જ પ્રવૃત્તિઓને હંમેશા અર્થશાસ્ત્રમાં ધ્યાનમાં લેવામાં આવે બરાબર સવારે ઊઠી અને સૂર્યનારાયણને જળ ચઢાવવું એને આર્થિક પ્રવૃત્તિ ન કહેવાય નાઈ અને ફ્રેશ થઈ નાસ્તો કરવો એ પણ આર્થિક પ્રવૃત્તિ નથી પણ માણસ કંઈક કામ કરે સવારથી સાંજ સુધી મને બદલામાં નાણાં મેળવે તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય એટલે એવી જે રોજિંદી ઘટનાઓ છે એ જે બાબતો છે એ રોજિંદા વ્યવહારોનો અભ્યાસ કરી અને ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે ભૌતિક ચીજવસ્તુ એટલે તો કે એવી વસ્તુઓ કે જેનાથી માણસ પોતાની જી જીવનનો નિર્વાહ કરી શકે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામના પોતાના પુસ્તકની અંદર એણે એક બાબત ઉપર લખેલું હતું કે ચીજવસ્તુથી માનવ કેવી રીતે સુખાકારી મેળવે એના વિશે એમણે અભ્યાસ કર્યો એટલે કે કોઈપણ માણસ આખરકાર નાણાં કામ કમાય તો કે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટેથી તો માણસ ચીજવસ્તુથી પોતાની જરૂરિયાત કેવી રીતે પૂરી કરે છે એ બાબત ઉપર એણે સંશોધન રજૂ કર્યું ત્યારબાદ આપણે જોશું રોબિન્સ અર્થશાસ્ત્ર માણસની પોતાની જરૂરિયાતોને વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે રોબિન્સના કહેવા મુજબ શું છે તો કે અર્થશાસ્ત્રમાં માણસ પોતાની જરૂરિયાતો જે છે ખોરાક સામ ત્યારના સમયની વાત કરીએ તો મોટાભાગે સામાન્ય જરૂરિયાતો હતી ખોરાક છે રહેઠાણ છે કપડાં છે બરાબર એ બધી જે આપણી પ્રાથમિક જરૂરિયાતો હતી એ પૂરી કરવા માટે વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વૈકલ્પિક એટલે દાખલા તરીકે હું કહું કે ખોરાક માટે થઈને જરૂરિયાત તો ખોરાક માટે અનાજ પણ હોઈ શકે શાકભાજી હોઈ શકે ફળ હોઈ શકે કઠોળ હોઈ શકે બરાબર આ બધી જે બાબતો છે એને વૈકલ્પિક કહેવાય તો આ જે વૈકલ્પિક ઉત્પાદનો છે એ કેવી રીતે પોતાની જરૂરિયાતો સાને સંતોષવા માટે થઈને ઉપયોગમાં લે છે એ બાબત ઉપર એણે પોતાનું તત્વચિંતન રજૂ કર્યું એટલે પોતાના વિચારો રજૂ કર્યા નીચે તમને વિશિષ્ટ સમજાશે એમાં ઓગણીસો એકત્રીસમાં તેમણે પોતાના પુસ્તકમાં અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું વાસ્તવવાદી એટલે શું તો કે જે હકીકતમાં બને છે એ દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું માનો કોઈ વ્યક્તિ સવારે ઉઠી ફ્રેશ થઈ અને કડિયા કામ માટે થઈને નીકળે છે અને સાંજે કડિયા કામ કરીને પરત આવે છે બરાબર આ દરમિયાન એને દરરોજના પાંચસો રૂપિયા કે છસો રૂપિયા જે કામ કરવાની મંજૂરી મળે તો આવી રીતે જ્યારે રોજ માણસ કામ કરવા જાય એને મહિનાના અંતે અથવા તો અઠવાડિયાના અંતે કે બે અઠવાડિયાના અંતે જે એને નાણાં મળે છે જનરલી આપણે ત્યાં મહિને પગારની સિસ્ટમ છે તો મહિને જે એને નાણાં મળે બરાબર એ નાણાંનો એ ઉપયોગ કેવી રીતે કરે એ નાણાંમાંથી કેટલા નાણાંમાંથી અનાજ ખરીદશે કેટલા નાણાં એ પોતાના માટે રાખશે કેટલા એ ભણતર માટે વાપરશે અત્યારના સમયની વાત કરીએ તો તો આ જે બધી મનુષ્યની પ્રવૃત્તિઓ છે કે નાણાં કમાવવા અને નાણાંનો ઉપયોગ કરવો એ પ્રવૃત્તિઓ વિશે એ પ્રવૃત્તિઓ વિશે જે ચિંતનો રજૂ કરવામાં આવ્યા એને અર્થશાસ્ત્રની તત્વચિંતન કહેવામાં આવે છે એટલે કે ગુબિન્સ નામના જે વ્યક્તિ છે એણે એવું કીધું કે માણસ જે કુદરતી સંપત્તિ છે બરાબર અને માણસની જે જરૂરિયાત છે એ બે વચ્ચે માણસ કેવી રીતે સંતુલન જાળવે છે એટલે કે માણસ દાખલા તરીકે માનો કે કોઈ વ્યક્તિની ઘરનો ખર્ચો પર મંથ પંદર હજાર રૂપિયા હોય તો એને કોઈપણ રીતે પંદર હજાર તો કમાવા જ પડે તો એ પંદર હજાર કમાવા માટે શું કરે છે નોકરી કરે છે વ્યવસાય કરે છે મજૂરી કામ કરે છે પોતાનો ધંધો કરે છે કે શું કરે છે તો એ કોઈપણ કામ દ્વારા એ જે નાણાં કમાય છે એને કહેવાય જરૂરિયાતો સંતોષવા માટે તો જરૂરિયાત અને જરૂરિયાત સંતોષવા માટે જે કામ કરવામાં આવે એમાં કયા કયા પ્રશ્નો ઉદ્ભવે એના વિશે એને વાતચીત કરી ત્યારબાદ આપણે જોઈશી સેમ્યુલસન શેમ્યુલ્સન નામના વિજ્ઞાન આમાં ઉપર તમે પુસ્તકની અંદર જુઓ તો લખીશ એમાં લખેલું છે ફાઉન્ડર ઓફ મોર્ડન ઇકોનોમિક અને એનું નામ છે પૌલ એ શેમ શેમ્યુલ્સન એટલે કે જે આધુનિક અર્થશાસ્ત્ર છે અત્યારનું જે લેટેસ્ટ ત્યારના સમયનું નહીં ત્યારના સમય જરૂરિયાતો ઓછી હતી એટલે એ પ્રમાણે સંશોધનો થયા અત્યારે તો માણસની જરૂરિયાતો વધતી જ છે એટલા માટે એ પ્રમાણે સંશોધન થયા એટલે મોર્ડન જે ઇકોનોમિક્સ છે બરાબર આધુનિક જે વિજ્ઞાન છે આધુનિક જે અર્થશાસ્ત્ર નામનું વિજ્ઞાન છે એના વિશે ઘણી બધી બાબતો લખેલી છે એને શું એવું દેખાણું કે જેથી કરીને એને સંશોધન કરવું પડ્યું તો કે એણે એવું જોયું કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અછતવાળા સાધનો એટલે શું તો કે એવા સાધનો કે જે આપણને પુષ્કળ પ્રમાણમાં નથી મળતા થોડાક જ મળે છે દાખલા તરીકે જંગલમાંથી મળતા લાકડાઓ બરાબર એ પુષ્કળ પ્રમાણમાં ન મળે એ થોડા થોડા મળે કોલસો થોડો થોડો મળે છે આપણને બરાબર આપણે અનાજનું ઉત્પાદન કરીએ તો એ પણ આપણે જેટલું ઉત્પાદન કરીએ એટલું પૂરેપૂરું ઉત્પાદન ન થતું હોય થોડુંક જ થતું હોય બાકી એમાં પાંદડા છે કે ડુંડા છે બરાબર બીજા ખડ છે એવી વસ્તુઓ પણ સાથે સાથે ઉગતી હોય એટલે કહેવાનો મતલબ શું છે તો કે માણસ જે પ્રયત્ન કરે છે એના દ્વારા જે એને વસ્તુઓ મળે છે અછતવાળા સાધનો એટલે કે જે થોડા પ્રમાણમાં જ છે એનો એ કેવી રીતે ઉપયોગ કરે છે અને કેવી રીતે જુદા જુદા લોકો વચ્ચે વેચે છે હવે જો હું તમને એનો સરળ અર્થ સમજાવું ઉદાહરણ સાથે સમજશું આપણને તરત સમજાઈ જશે દાખલા તરીકે એમાં કે એક ખેડૂત છે એક ગામની અંદર એક ખેડૂત છે ખેતી કરે છે ગામની અંદર એક જ ખેડૂત ખેતી કરે છે હું એવું ખાસ કહેવા માગું છું બીજા લોકો બીજા કામ સાથે જોડાયેલા છે બરાબર કોઈ મોચી છે કોઈ દરજી કામ કરે છે કોઈ વાણંદનું કામ કરે છે બરાબર બધા પોતપોતાની રીતે અલગ અલગ કામ સાથે જોડાયેલા છે એક જ ખેડૂત છે જે ખેતી કરે છે હવે ખેડૂત છે જ્યાં સુધી અછતવાળું સાધન એટલે શું એની પાસે જમીન છે એ લિમિટેડ હોય ખેડૂત પાસે જમીન લિમિટેડ હોય કે આટલી જમીનમાં જેની ખેતી કરવાની છે તો એ એટલી જમીનમાંથી જે ઉત્પાદન કરે અનાજ વાવે શાકભાજી વાવે કઠોળ વાવે ફળ વાવે કે જે કંઈ પણ વસ્તુ વાવે છે એ વસ્તુ મેળવે પછી સમાજના લોકોને કેવી રીતે વેચે છે ફ્રી ઓફ બધાને આપે છે સેવા કરીને તો અર્થશાસ્ત્રનો મુદ્દો નથી કેમ કે નાણાં નથી એટલે અર્થશાસ્ત્રને કંઈ લેવા દેવા નથી અચ્છા ખેડૂતની પોતાની પણ જરૂરિયાત છે ખેડૂતને પોતાને ચપ્પલ જોઈએ પહેરવા માટે પહેરવા માટે કપડાં જોઈએ સોના ચાંદી દાગીના જોઈએ વાળ કપાવવાની સર્વિસ જોઈએ બરાબર આ બધી વસ્તુ ખેડૂતને પણ જોઈએ છે તો ખેડૂત આ પોતાની જરૂરિયાતો અને આ જે ઉત્પાદન કર્યું છે અછતવાળી જમ ભૂમિમાંથી એમાં કેવી રીતે મેળ બેસાડશે તો ખેડૂત શું કરી શકે ખેડૂત એ કરી શકે કે પોતે અનાજનો થોડોક જથ્થો આપી અને બદલામાં ચપ્પલ ખરીદી શકે અનાજનો થોડોક જથ્થો આપી અને બદલામાં કપડાં ખરીદી શકે અનાજનો જથ્થો આપીને બદલામાં થોડા ઘરેણા ખરીદી શકે વાળ કપાવા માટે અનાજનો જથ્થો આપી શકે તો એનાથી થાય શું તો કે સામેવાળાની જે જરૂરિયાત છે એ પણ પૂરી થઈ જાય અનાજની કેમ કે એને ખાવા માટે અનાજ જોતું હોય આમ જે આ અરસપરસની જે વિગતો છે અરસપરસની જે ઘટનાઓ બને છે એના વિશે એ ઘટના કેવી રીતે બને છે એ ઘટના કેવી રીતે બને છે અને એને ડેવલપ કરવા માટે હજી શું કરી શકાય એ વિષય ઉપર એમણે પોતાનું ચિંતન રજૂ કર્યું સમાજની પસંદગી અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસમાં સ્થાન આપ્યું તમે જુઓ સમાજની પસંદગી એટલે સમાજ કઈ વસ્તુને પસંદ કરે છે શું એને જોઈએ છે અને એની વહેંચણી કેવી રીતે થઈ છે આ બધી બાબતો ઉપર એમણે પોતાના તત્વચિંતનના વિચારો રજૂ કર્યા ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે વિદેશની અંદર એટલે કે જે પશ્ચિમના દેશો છે એની અંદર અર્થશાસ્ત્રના ચાર મહત્વના જે અર્થશાસ્ત્રીઓ છે આમ આપણે એવું પણ કહી શકીએ કે વૈજ્ઞાનિકો છે એક પ્રકારના એમણે મહત્વના યોગદાનો આપ્યા અને કેવી રીતે લોકો આર્થિક પ્રવૃત્તિ કરી અને નાણાં કમાય છે જો ખાસ વસ્તુ આ બધાયમાં અર્થશાસ્ત્રના વિષયની ખાસ વસ્તુ એ છે કે અર્થશાસ્ત્ર એટલા માટે ઉદભવ્યું કેમ કે માણસને પોતાની જરૂરિયાત છે એને દરેક વસ્તુની જરૂરી જરૂરિયાત છે એને ખોરાકની જરૂરિયાત છે એને પાણીની જરૂરિયાત છે રહેઠાણની જરૂરિયાત છે નાણાંની જરૂરિયાત છે બરાબર સામાજિક વ્યવસ્થાઓની જરૂરિયાત છે આ જરૂરિયાતોને લીધે જ અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયો છે ચાહે એ ભારતમાં થયો હોય તો બી ભલે અને પશ્ચિમમાં થયો હોય તો બી ભલે અને આ લોકોએ આ જ બધા પ્રશ્નોનું સમાધાન કર્યું છે એટલે અર્થશાસ્ત્ર નામના જે પુસ્તકો છે એની અંદર આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કરવી વગેરે બાબતોની માહિતી આપેલી છે આગળ આપણે વાત કરીએ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો કે માણસ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે જે કામ કરે છે અને બદલામાં નાણાં મેળવે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે આર્થિક પ્રવૃત્તિમાં ત્રણ બાબતો મહત્વની હોય આવક મેળવવી ખર્ચ કરવો અને વિનિમય વિનિમય એટલે અંગ્રેજીમાં એને એક્સચેન્જ કહેવામાં આવે અદલા બદલી જનરલી વિનિમયની અંદર આપણે ખરીદી કરવા માટે નાણાંનો ઉપયોગ કરીએ છીએ અને વેચાણ કરવા માટે પણ નાણાંનો ઉપયોગ કરીએ છીએ નાણાં દ્વારા આપણે ખરીદ વેચાણ કરી અને બદલામાં આપણી જરૂરિયાતો પૂરી કરીએ છીએ બિન આર્થિક સોરી આર્થિક પ્રવૃત્તિની અંદર ટૂંકમાં તમે એવું કહી શકો કે વ્યક્તિ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે જે આવક અને ખર્ચને લગતી પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય શેના માટે થઈને જરૂરિયાત પૂરી કરવા માટે થઈને હવે આપણે બિન આર્થિક પ્રવૃત્તિને નું ઉદાહરણ લઈએ અથવા એના વિશે વાત કરીએ જે પ્રવૃત્તિ કરવાનો હેતુ આવક ખર્ચ કરવાનો કે વિનિમય કરવાનો કરવાનો બદલી હોતો નથી એ માત્ર સંબંધના આધારે કરવામાં આવતી હોય તો તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય જો કોઈ પણ પ્રવૃત્તિમાં આવક ખર્ચ હોય પરંતુ વિનિમય ના હોય તો તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય એટલે કે કોઈ પણ પ્રવૃત્તિની અંદર માણસ કંઈ ખરીદ વેચાણ ન કરતો હોય બરાબર માત્ર ખર્ચ કરતો હોય તો એવી પ્રવૃત્તિને બિનાર્થિક પ્રવૃત્તિ કહેવાય દાખલા તરીકે દાન આપવાનું જે કામ છે એ ખર્ચ કહેવાય પણ એમાં આપણે બદલામાં કાંઈ મેળવતા નથી આપણે દાન ધર્માદો એટલા માટે કરીએ છીએ પુણ્ય કમાવા માટે થઈને બરાબર જનરલી આપણે એવું કહીએ કે ભાઈ પુણ્ય માટે થઈને વ્યક્તિઓ દાન ધર્માદો કરે છે બરાબર તો દાન ધર્માદાથી બીજાની જરૂરિયાતો સંતોષાય છે આપણે ખર્ચ કરીએ છીએ બરાબર એટલે એવી બાબતો કે જેની અંદર કંઈ મેળવવાનું નથી ખરીદ વેચાણ કરવાનું નથી એવી ઘટના હોય તેને બિનઆર્થિક કહેવાય ખરીદ વેચાણ કરીને જરૂરિયાત પૂરી કરવાની હોય તો એને આર્થિક બાબત કહેવાય હું તમને એક સચોટ ઉદાહરણ આપીશ મને સો ટકા વિશ્વાસ છે તમને સમજાઈ જશે દાખલા તરીકે હું શિક્ષક છું શાળાની અંદર હું નોકરી કરું છું બરાબર જોબ કરું છું વ્યવસાયિક છું તો હું જ્યારે શાળાની અંદર શિક્ષક બાળકોને જ્યારે ભણાવું છું શિક્ષક તરીકે તો એને મારી વ્યવસાયિક એટલે કે આર્થિક પ્રવૃત્તિ કહેવાય કેમ કે બદલામાં મને સેલરી મળે છે પણ હું મારી ઘરે મારા બાળકોને અથવા તો આજુબાજુના કોઈ બાળકોને ફ્રીમાં ભણાવતો હોય તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય નહીં કેમ કે એ મારી સાથે સંબંધોથી જોડાયેલા છે લાગણીઓથી જોડાયેલા છે બદલામાં મારે કશું લેવાનું નથી એમને કશું આપવાનું નથી માત્ર જ્ઞાનની આપણે થાય છે તો આને કહેવાય બિનઆર્થિક પ્રવૃત્તિ આગળ વાત કરીએ નવા ટોપિકની હવે જે લક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર તો આપણને એ તો ખબર પડી ગઈ કે અર્થશાસ્ત્ર એટલે એવું પુસ્તક અથવા એવી બાબતોનો ખજાનો કે જેની અંદર માણસે નાણાકીય પ્રવૃત્તિ કેવી રીતે કરવી જોઈએ એના વિશેના માર્ગદર્શનો આપેલા છે હવે એમાં એકમ લક્ષ્ય એટલે શું તો કે કોઈ પણ એક ઘટનાઓ અથવા એક બાબતને ધ્યાનમાં લીધી હોય અને સમગ્ર લક્ષ્ય એટલે શું તો કે બધાને ધ્યાનમાં લેવામાં આવેલી હોય આગળ જોઈએ તમને વાત કરશો એટલે સમજાશે જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના કોઈ પણ એક ક્ષેત્ર કે વિભાગને એકમ તરીકે લેવામાં આવે તો તેને એકમ લક્ષી અર્થશાસ્ત્ર કહેવાય દાખલા તરીકે કોઈ એક પેઢીની કે એક કંપનીની આવક વસ્તુની કિંમત નક્કી કરવી આ બધી બાબતો એમાં તમે કોઈ પણ એક જ બાબતને ધ્યાનમાં લઈ શકો સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એટલે શું તો કે જે અભ્યાસમાં અર્થતંત્રના બધા જ ક્ષેત્ર બધા વિભાગો એકસાથે અભ્યાસ કરવામાં આવે તો તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય દાખલા તરીકે વસ્તુનો વસ્તીનો અભ્યાસ સોરી પછી કુલ રોજગારી કુલ રાષ્ટ્રીય આવક હવે આના બંનેના બીજા પણ ઉદાહરણ આપું દાખલા તરીકે હું એકમલક્ષી અર્થશાસ્ત્રની વાત કરું તો હું એમ કહું કે ભારતની અંદર કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવક ભારતની અંદર કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવક તો એ એકમલક્ષી અભ્યાસ કહેવાય એમાં માત્ર ખેતીને ધ્યાનમાં લેવામાં આવે કારખાના છે કે બેન્કો છે એવી સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં લેવામાં આવે નહીં પણ હું એમ કહું કે ભારતની રાષ્ટ્રીય આવક બરાબર ભારતની રાષ્ટ્રીય આવક એટલે ભારતને મળતી બધા જ પ્રકારની આવક તો એમાં કૃષિ ક્ષેત્રની આવક પણ આવી જાય ઉદ્યોગ ક્ષેત્રની એટલે કારખાનાવાળાઓની આવી જાય અને સેવાકીય ક્ષેત્ર એટલે પ્રોફેશનલ જેને આપણે વ્યવસાયિકો કહીએ છીએ એની આવક પણ આવી જાય તો સમગ્રલક્ષી અર્થતંત્ર એટલે કે આખા દેશનો જે અથવા તો કોઈ પણ આખી શું કહેવાય દુનિયાના જે અર્થતંત્રનો અભ્યાસ કરવામાં આવે તો એને સમગ્ર લક્ષી કહેવાય અને કોઈ પણ એક પેઢી અથવા એક બાબત અથવા એક નાની જગ્યા માટે થઈને વાત કરવામાં આવે તો એને એકમ લક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે નવા ટોપિક ઉપર જઈએ આર્થિક માહિતીની રજૂઆત ચલો એ તો બધાને ખબર પડી ગઈ કે ભાઈ અર્થતંત્ર એટલે આર્થિક પ્રવૃત્તિ જેમાં નાણાં કેમ કમાવા અને કેમ એનો ઉપયોગ કરવો એના વિશેની માહિતીઓ માર્ગદર્શન આપેલા છે પણ આ માહિતી આપવી કઈ રીતે સંશોધનો જે થયા એ સંશોધન સંશોધન કર્યા માર્સોલે સંશોધન કર્યા ચાણક્ય સંશોધન કર્યા તો ચાણક્ય કયા સ્વરૂપે આપને આપેલી ચાણક્ય આપણને જે માહિતી આપી એ કયા સ્વરૂપે આપેલી છે તો કે વર્ણનાત્મક સ્વરૂપે આપેલી છે વર્ણનાત્મક એટલે શું તો કે એને લખીને વર્ણન કરેલું છે કે આવી રીતે હોય તો આમ થાય આમ થાય આમ થાય બરાબર પછી માર્શલે અને એ બધા લોકોએ જે આપેલી છે પણ વર્ણનાત્મક રીતે જ છે એમાં ક્યાંકને ક્યાંક ઉદાહરણો પણ ટાંકેલા છે તો આવી રીતે આર્થિક માહિતી જે છે એ ત્રણ રીતે તમે રજૂ કરી શકો એને વર્ણન કરીને બતાવી શકો કોઈને સમજાવી શકો કે કેવી રીતે શું થાય બીજું આંકડાકીય માહિતી દ્વારા આંકડાકીય માહિતી એટલે હું એમ કહું કે ભારતની અંદર ખેતી ક્ષેત્રમાંથી પુષ્કળ ઉત્પાદન થાય છે અને વર્ણન કર્યું કહેવાય બરાબર પુષ્કળ ઉત્પાદન કેટલું એ ડિક્લેર નથી પુષ્કળ આપણે એવું કીધું આંકડાકીય માહિતીમાં હું કહું કે ભારતમાંથી વર્ષે માત્ર ઘઉંનું ઉત્પાદન દસ હજાર કિલો થાય છે દાખલા તરીકે થતું હશે એનાથી ઘણું વધારે તો એ દસ હજાર જે છે એ આંકડા છે ત્રીજી છે આકૃતિ કે આલેખ દ્વારા આકૃતિ કે આલેખ દ્વારા એટલે શું તો આગળ આપણે અભ્યાસ કરશું ત્યારે હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે આલેખની મદદથી કોઈ પણ આંકડાકીય માહિતીને દર્શાવી શકીએ ચાલો આગળ જોઈએ આંકડાકીય માહિતીનું મહત્ત્વ હવે અર્થશાસ્ત્ર છે ને એવો વિષય છે કે એમાં વિજ્ઞાનની જેમ પ્રમાણ જોઈએ એમાં વિજ્ઞાનની જેમ પ્રમાણ જોઈએ પ્રમાણ વગર અર્થશાસ્ત્ર સમજી શકાય નહીં હું એમ કહું કે ભારતની સોરી શિક્ષણ વ્યવસ્થાની અંદર આપણે વાત કરીએ બરાબર દાખલા તરીકે ક્લાસમાં ચાલીસ વિદ્યાર્થીઓ છે હું એમ કહું કે મારા ક્લાસની અંદર બધા વિદ્યાર્થીઓ હોશિયાર છે બરાબર તો એનો મતલબ બધા ઇક્વલ છે બધા જ સરખા હોંશિયાર છે એવું એવું એક પ્રાથમિક તારણ મળે પણ હકીકતમાં એવું ના હોય ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે જે વધારે માર્ક લઈને આવતા હોય ઘણા વિદ્યાર્થીઓ હોય કે જેને એવરેજ માર્ક આવતા હોય ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને પાસિંગ માર્ક આવતા હોય હા બુદ્ધિની દૃષ્ટિએ બધા હોંશિયાર છે એમાં ના નહીં પણ આંકડાઓ જોઈએ આંકડા વગર એમને એમ ખબર પડે નહીં કે શું આપણે એક્ઝેક્ટલી કહેવા માગીએ છીએ તો એ આંકડાકીય માહિતીની મહત્ત્વ શું છે શા માટે આંકડાકીય માહિતીનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ કરવામાં આવે કેમ કે અર્થશાસ્ત્ર એ નાણાંની બાબત છે હું એવું કહું કે મને હું કોઈ જગ્યાએ જોબ માટે જાઉં બરાબર તો જોબની ઇન્ટરવ્યૂમાં આપણે જનરલી પૂછીએ છીએ કે ભાઈ મને કેટલી સેલેરી મળશે તો સામેવાળા એમનો કહે કે તમારે જોઈ એટલી મળી જશે અથવા થોડીક મળશે એવું ન કહે એ આંકડામાં માહિતી આપે કે આંકડાકીય બાબત આંકડામાં કેટલી સેલરી મળશે ફિગર જેને આપણે કહીએ છીએ તો પેલી બાબત છે સિદ્ધાંતોની આધારભૂતતા સિદ્ધાંતોની આધારભૂતતા એટલે શું તો કે કોઈપણ બાબતને રજૂ કરવા માટે થઈને કોઈ પણ બાબતને પ્રૂફ કરવા માટે થઈને સાબિત કરવા માટે થઈને એનો કંઈક આધાર જોઈએ કંઈક બેઝ જોઈએ બરાબર એના વિશે વાત કરી છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોઈ પણ બે બાબતો વચ્ચે કાર્યકારણનો સંબંધ દર્શાવવા કાર્યકારણનો સંબંધ ચકાસવા અને તેની રજૂઆત માટે આંકડાકીય માહિતી મહત્ત્વની છે શેનો સંબંધ કીધો કાર્યકારણનો કાર્યકારણ એટલે શું તો કે કોઈ પણ કાર્ય કરવાથી અમુક પ્રકારનું પરિણામ મળે એને કાર્યકારણ કહેવાય દાખલા તરીકે કામ કરવાથી રોજગારી મળે બરાબર એને કાર્યકારણનો સંબંધ કહેવાય વરસાદ આવે તો ખેતી થાય વરસાદ ન આવે તો ખેતી ન થાય આ કાર્યકારણ છે બરાબર લાઇટ હોય તો તમે ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરી શકો લાઇટ ન હોય તો ઉપયોગ કરી શકો નહીં પંખો થઈ શકે નહીં તો આ કાર્યકારણનો સંબંધને ચકાસવા માટે તેની આર્થિક માહિતી જરૂરી છે હવે એ કેવી રીતે તો જો નીચે આપ્યું છે વરસાદ અને ખેતી વચ્ચેનો સંબંધ કે વરસાદ જો વરસાદ એવી વસ્તુ છે અતિશય વરસાદ આવે તો પણ ખેતી ન થાય અને બિલકુલ વરસાદ ન આવે તો પણ ખેતી થાય નહીં બરાબર તો એ આંકડામાં જોઈએ કે કેટલો વરસાદ વરસે ત્યારે ભારતની અંદર ખેતીમાં ચોક્કસ ઉત્પાદન થાય અત્યારની સિઝનને તમે ધ્યાનમાં લ્યો તો આપણા ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ વિસ્તાર છે અમરેલી જિલ્લો છે બરાબર આ બાજુ આપણે શું કે બાબરા તાલુકો જસનાણની બાજુ છે ત્યાં વરસાદનું પ્રમાણ વધારે છે તો વરસાદનું પ્રમાણ વધારે હોવાથી ખેતરોમાં વધારે પાણી હોય તો પાક લઈ શકાય નહીં પરંતુ એ પાણી ઉતરી જાય જમીન પાછી ચોંકી થઈ જાય તો ફરી આપણે ઉત્પાદન કરી શકીએ પણ કેટલો વરસાદ પડ્યો જેથી કરીને કેટલું ઉત્પાદન નહીં થાય એવી આંકડાકીય માહિતી આપણને અર્થશાસ્ત્રના વિષયમાં ખૂબ મહત્ત્વની છે બીજી વાત કરીએ દશા અને દિશાના વલણો જાણવા દશા એટલે શું પરિસ્થિતિ અને દિશા એટલે શું તો કે હવે કઈ તરફ જઈ શકાય એમ છે અને વલણો એટલે શું વિચારો દશા અને દિશાના વલણો એટલે માહિતી બાબતો સમગ્ર અર્થતંત્ર કે કોઈ પણ તેના કોઈપણ ક્ષેત્રના આર્થિક પ્રવાહો કઈ તરફ છે તે જાણવા આંકડાકીય માહિતી મહત્ત્વની છે દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું ઘટતું પ્રમાણ ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ભારત દેશની આવકનો ભાગનો હિસ્સો ખેતી ક્ષેત્ર ઉપર હતો આઝાદીના ચિમોતર વર્ષ બાદ ખેતી ક્ષેત્રનો હિસ્સો ધીમે 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 ઘટતો ગયો છે શું કામ એને તો કે એટલા માટે થઈને કેમ કે ખેતી ક્ષેત્રમાંથી લોકો છે એ હવે ધીમે ધીમે ઉદ્યોગ તરફ ફોડવા માંડ્યા માંડ્યા છે એટલે ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટતો ગયો છે કહેવાનો મતલબ શું તો કે ખેતી ક્ષેત્રને આગળ લાવવા માટે હવે શું કરવું પડે એ આ બાબતો ઉપરથી તમને જાણવા મળે ત્રીજા નંબરની વાત કરીએ તુલનાત્મક અભ્યાસ તુલના એટલે શું એક ઘટનાની એક બીજી ઘટના સાથે ચકાસણી કરવી કે આ સારું છે કે આ સારું છે બરાબર દાખલા તરીકે આપણે ટુ વ્હીલર લેવું હોય બરાબર તો આપણે ચેક કરીએ એક્ટિવા સારું કે એક્સેસ સારું કે જ્યુપિટર સારું કે પ્લેઝર સારું કે કયું સારું એવું આપણે ચેક કરીએ પછી લઈએ અર્થશાસ્ત્રમાં કોઈ પણ ઘટના કોઈપણ બાબત કે વિસ્તારની તુલના કરવામાં આંકડાકીય માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થાય દાખલા તરીકે ચીન અને ભારતની વસ્તીની તુલના આગળ વાત કરીએ ચોથા નંબરમાં આંકડાકીય માહિતીની મહત્વ તો કે આર્થિક બાબતો રજૂ કરવા માટે લાંબા વર્ણનો કરતાં ચોક્કસ માહિતી વધારે મહત્ત્વની છે બસ આ વસ્તુ છે ને એ બહુ જ જરૂરી છે કેમ કે વર્ણનથી એને કદાચ શક્ય છે કે માણસને અલગ માહિતી પ્રાપ્ત થાય એટલે કે એ પોતાની સમજણ દ્વારા અલગ વસ્તુ જોઈ શકે પરંતુ આંકડા દ્વારા ચોક્કસ માહિતી પ્રાપ્ત થાય આંકડા દ્વારા આપણને ચોક્કસ માહિતી પ્રાપ્ત થાય મેં કહ્યું હતું કે ભાઈ મારા ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ હોશિયાર છે પણ બધા અલગ અલગ બાબતોમાં હોશિયાર છે એવું મારું કહેવાનું હતું પણ સમજવાળા એવું સમજે કે ભાઈ આના ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ નેવું ઉપર લાવતા આવતા હશે અથવા વધુમાં વધુ માર્ક લે આવતા હશે હકીકતમાં હું એવું નહોતો કહેવા માગતો હું એવું કહેવા માંગતો તો કે આમાંથી અમુક લોકો છે એ ભણવામાં હું હોંશિયાર છે અમુક લોકો છે એ ભણવા સિવાયની જે બાબતો છે એટલે કે સંગીત હોય અથવા તો સ્પોર્ટ્સ હોય અથવા તો બીજી એક્ટિવિટી છે એમાં હોશિયાર છે બરાબર હું એવું કહેવા માંગતો હતો પણ સામેવાળાને શું લાગે કે ભાઈ બધા વિશેની વાત અભ્યાસની જ કરે છે જો હું આંકડા આપું તો ખબર પડે કે મારા ચાલીસ જણાના ક્લાસમાંથી વીસ વિદ્યાર્થીઓ એવા છે કે જે ભણવાની બાબતમાં હોશિયાર છે દસ વિદ્યાર્થીઓ એવા છે કે જે સ્પોર્ટ્સની બાબતમાં હોશિયાર છે બાકીના દસ વિદ્યાર્થીઓ જે બીજી કોઈપણ બાબતમાં સંગીતની અંદર મિમિક્રી કરવામાં કે બીજી કોઈ પણ બાબતોમાં હોશિયાર છે બરાબર તો આ આંકડાથી ખબર પડે કે શું કહેવા માગીએ છે ટૂંકમાં આંકડાકીય માહિતીનું અર્થતંત્રમાં મહત્ત્વ શું છે તો કે એ સિદ્ધાંતો ચકાસવા માટે જરૂરી છે કેમ કે આંકડા હોય તો જ માહિતી ચોક્કસ મળે દિશા અને દશાના વલણો જાણવા માટે થઈ એટલે કે હવે આપણું ભારતીય અર્થતંત્ર કઈ તરફ જાય છે એ જાણવા માટે તુલનાત્મક અભ્યાસ કોઈની સાથે કમ્પેરિઝન કરવા માટે અનેક સંક્ષિપ્તમાં રજૂઆત એટલે કે ટૂંકી રજૂઆત કરવી હોય તો એના માટે હવે એ ખબર પડી ગઈ કે અર્થશાસ્ત્ર શાસ્ત્રોની અંદર નાણાકીય બાબતોનો સમાવેશ થાય અને નાણાકીય બાબતો દર્શાવવા માટે આંકડાઓ જરૂરી છે કોઈ પણ ઘટના માટે આંકડા હોવા જરૂરી છે સંખ્યા વગર કોઈપણ ઘટનાને ચોક્કસ રીતે દર્શાવી શકાય નહીં બરાબર તો આગળ વધીએ હવે આપણે એ આંકડાઓને કેવી રીતે દર્શાવે એના વિશેની માહિતી મેળવશું તો જો આજે બાજુમાં તમને આપેલું છે એ છે આલેખ બરાબર આલેખની મદદથી આપણે આગળ જ્યારે અભ્યાસ કર્યો ત્યારે મેં કીધું હતું કે હું આલેખ આવશે ત્યારે તમને કહીશ તો આલેખ એટલે શું હતું કે આલેખ એટલે એક પ્રકારની ચિત્રાત્મક પ્રતિકૃતિ એક પ્રકારનું ચિત્ર બરાબર જેના દ્વારા તમને ખબર પડે કે કેવી રીતે ક્યાં શું ઘટના બનેલી છે પહેલાં આપણે થિયરી જોઈએ પછી હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ મેં એવું લખેલું છે કે વિશ્વસનીય સ્ત્રોતોમાંથી જ માહિતી મેળવવી જેથી ચોક્કસ માહિતી પ્રાપ્ત થાય આંકડાકીય માહિતીને આલેખમાં રજૂ કરવી હોય તો એના માટે શું ધ્યાનમાં રાખવું તો કે માહિતી એવી રીતે મેળવી જ્યાંથી સાચી અને ચોક્કસ માહિતી પ્રાપ્ત થાય દાખલા તરીકે મારે એવી માહિતી મેળવવી છે કે ભાઈ ભારતનું સોરી ગુજરાતનું બે હજાર અઢાર ઓગણીસનું બે હજાર ઓગણીસ વીસનું રિઝલ્ટ કેટલું આવ્યું ધોરણ બારનું કોમર્સનું કેટલું રિઝલ્ટ આવ્યું મારે જાણવું છે તેના માટે મારે ડીઈઓ કચેરી અથવા તો જે આપણું શિક્ષણ વિભાગ છે ત્યાંથી મને ચોક્કસ માહિતી મળે હું એના વિશે ગૂગલમાં સર્ચ કરું તો બી મને ખાસ માહિતી મળશે નહીં હું એના વિશે બીજે ક્યાંય પણ પત્ર વ્યવહાર કરીશ તો પણ મને માહિતી મળવાના ચાન્સ ઓછા છે અથવા તો મળે તો એ શક્ય છે કદાચ ભૂલ ભરેલી હોઈ શકે પરંતુ હું ચોક્કસ વિભાગમાં જાઉં તો મને માહિતી મળે બીજું સ્વતંત્ર ચલને આડી એટલે કે એક ધરી ઉપર અને પરતંત્ર ચલને ઊભી એટલે કે વાય ધરી ઉપર દર્શાવવામાં આવે હવે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ એટલે શું સ્વતંત્ર ચલ એટલે શું તો કે એ પોતાની એવી ઘટનાઓ કે જે પોતાની રીતે ઘટ્યા કરે દાખલા તરીકે સમય છે એ સ્વતંત્ર ચલ છે બરાબર એના ઉપર કોઈ પણ વ્યક્તિનો અંકુશ નથી એને સ્વતંત્ર ચલ તરીકે ઓળખવામાં આવે વર્ષ વર્ષ દરમિયાન વર્ષ દરમિયાન વર્ષ પસાર થતા રહે પેલાં બે હજાર આવે બે હજાર એક બે હજાર બે એમ કરીને વીસ વર્ષો અત્યાર સુધી પસાર થઈ ગયા એને સ્વતંત્ર ચલ કહેવાય દર વર્ષે એમ જ ચાલ્યા કરે પરતંત્ર ચલ એટલે શું તો કે અમુક ઘટનાઓને આધારે જ અમુક બાબતો થાય દાખલા તરીકે વધારે વરસાદ આવે તો જ પૂર થાય તો વધારે વરસાદ આવવું સ્વતંત્ર ચલ છે એના ઉપર કોઈનો અંકુશ હોય નહીં પણ પૂર આવવું એના ઉપર અંકુશ આવી શકાય એ પરતંત્ર ચલ છે વધારે વરસાદ આવે તો જ થાય તો આમ સ્વતંત્રનો મતલબ થાય કે જે પોતાની રીતે ઘટના ઘટે છે એને સ્વતંત્ર કહેવાય પરતંત્ર એટલે કે એની અસર સ્વરૂપે જે ઘટના ઘટે છે એને પરતંત્ર કહેવાય દાખલા તરીકે મારે એવું કહેવું હોય કે ખેતીની જ વાત લઈએ આપણે કે ભારતની અંદર વરસાદને ખાસ કરીને આપણે ગુજરાતીમાં ગુજરાતની વાત કરીએ ગુજરાતમાં આપણે મગફળી અને કપાસનું ઉત્પાદન સૌથી વધારે કરીએ છીએ તો મગફળી અને કપાસનું ઉત્પાદન બે હજાર અઢાર સત્તર અઢારમાં કેટલું હતું બે હજાર અઢાર ઓગણીસમાં કેટલું હતું અને બે હજાર ઓગણીસ વીસમાં કેટલું હતું આ ત્રણેયની મને આંકડાકીય માહિતી ખબર પડે તો હું એને આલેખમાં દર્શાવી શકું હું એક સ્તંભ બનાવી શકું બે હજાર સત્તર અઢારનો એક સ્તંભ બનાવી શકું અઢાર ઓગણીસનો અને એક સ્તંભ બનાવી શકું ઓગણીસ વીસનો તો જે સમય છે એ સ્વતંત્ર છે દર વર્ષની મેં માહિતી લીધી છે પણ દર વર્ષે ઉત્પાદન છે એ અલગ અલગ હોઈ શકે સત્તર અઢારમાં સારો વરસાદ થયો હોય તો સારું ઉત્પાદન હોઈ શકે અઢાર ઓગણીસમાં થોડોક અહીંથી સારો વરસાદ થયો હોય તો સારું હોઈ શકે ઓગણીસ વીસમાં થોડુંક ઓછું હોય તો ઓછું થઈ શકે આમ આંકડાકીય માહિતી વરસાદને આધારિત થઈ શકે સમયને આધારિત ફેરફાર થઈ શકે એટલા માટે એને સ્વતંત્ર અને પરતંત્ર ચલ કહેવામાં આવે આગળ જોઈએ આંકડા કાંઈ એ માહિતી દર્શાવવા માટે યોગ્ય સ્કેલ માપ લેવું જરૂરી છે દરેકે દરેક ઘટનાને દર્શાવવા માટે થઈને આંકડા દર્શાવવા માટે ચોક્કસ માપ હોવું જોઈએ એ આપણે જ્યારે આલેખો શીખશું ત્યારે હું તમને સમજાવીશ કેમકે એને ફૂટપટ્ટીથી તમારે માપવું પડે અને છેલ્લું છે કે માહિતીને આધારે યોગ્ય આલેખની પસંદગી કરવી એટલે કે જે માહિતી આપેલી છે એ કયા પ્રકારની છે એના આધારે આપણે આલેખની પસંદગી કરવી એ હમણાં આપણે શીખીશું સૌથી પહેલા હું તમને આલેખ દર્શાવવા માગું છું જો આલેખ કયા પ્રકારનો હોય અને એમાં શું હોય તો જે આ આડી ધરી તમને દેખાય છે જેના ઉપર મેં અંડરલાઈન કરી એને એક્સ ધરી કહેવાય જ્યારે આ ઊભી ધરી છે એને વાય ધરી કહેવામાં આવે બરાબર હવે આ જે આલેખ છે ને એ ત્રણ બાબતોને દર્શાવે છે જેના ઉપર હું રાઉન્ડ કરું છું એક તમને આ દુધિયા કલરનો સ્તંભ દેખાય છે એક રેડ કલરનો છે ને એક પીળા કલરનો છે બરાબર લાલ છે દુધિયા છે ને દાખલા તરીકે હું ભારતની આવક વિશે માહિતી આપું છું બરાબર ભારતની આવક વિશે માહિતી તો મેં પહેલાં નીચે જે આડીધારી ઉપર છે એના ઉપર મેં વર્ષ લીધા હોય કે વર્ષ બે હજારથી બે હજાર સોરી હા વર્ષ બે હજારથી બે હજાર પાંચ પાંચ વર્ષ દરમિયાન કેટલી પાંચથી દસ દરમિયાન દસથી પંદર ને પંદરથી વીસ એવી રીતે મેં ચાર માહિતી લીધી અહીંયા હું લખીશ વર્ષ બે હજાર પાંચ બે હજાર એકથી બે હજાર પાંચ અહીંયા લખીશ પાંચથી દસ અને ત્યારબાદ હું લખીશ દસથી પંદર અને પંદરથી વીસ આવી રીતે મેં માહિતી દર્શાવી દીધી હવે માહિતી દર્શાવી દીધા બાદ મારે ત્રણેય ક્ષેત્ર બતાવ્યા છે પીળું છે ને એ કૃષિ ક્ષેત્રનું છે મારે એવું કહેવું છે કે પીળું છે એ કૃષિ ક્ષેત્રનું છે દુધિયા કલરનું છે ને ઉદ્યોગ ક્ષેત્રનું છે અને લાલ કલરનું છે એ સેવાકીય ક્ષેત્રનું છે તો તમે જોઈ શકો આલેખમાં દર પાંચ વર્ષ સમયગાળા દરમિયાન આ બધું ઉપર નીચે થાય છે સ્તંભો છે એ સાઇઝમાં ઉપર નીચે છે શું કામ કેમ કે આંકડાકીય માહિતીઓ અલગ અલગ મળે એટલા માટે થઈને તો આવી રીતે સ્તંભ આકૃતિ દર્શાવી શકાય આગળ જોશું તમને વધારે આવશે જો ત્રણે ત્રણ પ્રકારની માહિતી માટે લઈ શકાય હવે સ્તંભાકૃતિ શું કામ બાજુ બાજુની બે સ્તંભવાળી અથવા ત્રણ સ્તંભવાળી આકૃતિ શા માટે લેવી જોઈએ અથવા તો રાઉન્ડ સર્કલ ની અંદર જોઈને વૃતાંશ આકૃતિ કહેવાય શા માટે લેવી જોઈએ તો ત્રણેય વિશેની ખાસિયત છે દાખલા તરીકે સ્તંભાકૃતિ હું શા માટે મારે સ્તંભાકૃતિ પ્રસન્ન કરવી જોઈએ તો નીચેની માહિતી આપી છે એના આધારે કોઈ પણ એક બાબત કોઈ પણ એક જ બાબત એક ક્ષેત્ર કે એક વસ્તુની માહિતી આંકડામાં આપવી હોય તો તેના માટે સાદી સ્તંભાકૃતિનો ઉપયોગ કરો એટલે મારે કોઈ પણ એક જ વસ્તુ વિશે માહિતી આપવી હોય તો એના માટે એક સ્તંભવાળી આકૃતિનો ઉપયોગ કરી શકાય જેને સાદી સ્તંભાકૃતિ કહેવાય એની એક સ્તરી ઉપર સ્વતંત્ર ચલ અને વાયધરી ઉપર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે એ તો આપણે જોયું દાખલા તરીકે મારે એવું કહેવું હોય કે દર વર્ષે અનાજનું ઉત્પાદન તો અનાજ છે એ એક જ બાબત છે બરાબર મેં એમાં ડિવાઈડ નથી કર્યું ઘઉંનું કેટલું ચોખાનું કેટલું બાજરીનું કેટલું એમ નહીં મેં એવું કીધું અનાજ બરાબર બાજુમાં તમે જુઓ સૌથી પહેલા જોબ આ જે છે એ કેવા છે એક એક સ્તંભ વાળું છે આ એક સ્તંભ છે આ એક સ્તંભ છે આ છે આ છે બરાબર એવી રીતે એક એક સ્તંભ દર્શાવ્યો છે હવે આપણે બે અથવા ત્રણ માહિતીઓ એકથી વધારે માહિતી અથવા બે થી વધારે માહિતી આપવી હોય તો તો લખ્યું છે જ્યારે માહિતી એક કરતાં વધારે બાબત કે એક કરતાં વધારે ક્ષેત્રની હોય તો પાસ પાસેની સ્તંભાકૃતિ દર્શાવવામાં આવે દાખલા તરીકે તમે જુઓ તો દર વર્ષે થતું અનાજ કઠોળ અને તેલીબિયાનું ઉત્પાદન પહેલીમાં શું લખ્યું હતું ખાલી અનાજનું બીજામાં મેં શું કીધું અનાજ કઠોળ અને તેલીબિયાનું તો મારે ત્રણ સ્તંભો બનાવવા પડે ત્રણ સ્તંભો આ જો કે આપણે ચિત્ર તરીકે માત્ર બે સ્તંભ લીધા છે પણ ત્રણ માહિતી છે એટલે આપણે ત્રણ સ્તંભ લેવા પડે તો પેલું મેં એ શીખવું કે કોઈ પણ એક બાબતની માહિતી આપવી હોય તો એક સ્તંભ અને બે થી વધારે બાબતોની માહિતી આપવી હોય તો બેથી ત્રણ બા સ્તંભ જેટલા માહિતી જેને પાસ પાસેની સ્તંભાકૃતિ કહેવાય હવે મારે કોઈ પણ એક જ ક્ષેત્રના અલગ અલગ વિભાગની માહિતી આપવી છે ક્ષેત્ર એક જ છે પણ વિભાગ અલગ અલગ દાખલા તરીકે અનાજનું જ માહિતી પણ અનાજની અંદર જે આપણા ભાગ છે ઘઉં બાજરો ચોખા પછી શું કે મકાઈ એવી રીતે ટૂંકમાં જે અનાજના જે મુદ્દાઓ છે એના વિશેની માહિતી અલગ અલગ આપવી હોય તો આખું જે ગોળ રાઉન્ડ છે બરાબર એને વૃતાંશ કહેવામાં આવે વૃત્તાંશ એટલે શું તો કે વર્ત વૃત્ત એટલે વર્તુળ અને અંશ એટલે એના ભાગો વૃતાંશ એટલે વર્તુળના ભાગો સૌથી પહેલા આપણે થિયરી લઈએ કોઈ પણ એક ક્ષેત્રની અલગ અલગ બાબતોને એક સાથે દર્શાવવા માટે વૃતાંશ આકૃતિનો ઉપયોગ થાય વૃતાંશનો અર્થ થાય વર્તુળનો અંશ દાખલા તરીકે ભારતની કુલ આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો મેં જેમ અનાજનું કીધું એનો પણ ઉપયોગ કરી શકાય હું એમ કહું કે અનાજનું ઉત્પાદન બરાબર તો એને તમે સ્તંભાગૃતિમાં દર્શાવી શકો પણ મારે એવું કહેવું છે કે ભારતના અનાજ ઉત્પાદનની અંદર ઘઉંનું ઉત્પાદન કેટલું ચોખાનું કેટલું બાજરાનું કેટલું મકાઈનું કેટલું બરાબર એવી રીતે મારે જો માહિતી દર્શાવવી હોય તો એના માટે મારે આ માહિતીનો ઉપયોગ કરવો પડે આજે આખું જે રાઉન્ડ તમને દેખાય છે આખો રાઉન્ડ તમે જેને જોઈ શકો છો આ આખા રાઉન્ડ છે એ શું છે તો કે અનાજનું કુલ ઉત્પાદન એમાં જે દૂધિયા કલરનું છે એ ઘઉંનું ઉત્પાદન બતાવે છે દાખલા તરીકે બાજુમાં જે રેડ કલરનું છે બરાબર લાલ કલરનું જે બતાવે છે એ આપણને બાજરાનું ઉત્પાદન મને બતાવે છે પછી એની બાજુમાં જે રહ્યું એ આપણને ચોખાનું ઉત્પાદન બતાવે છે એની બાજુમાં રહ્યું એ આપણને તુવેર દાળ અથવા વોટેવર જે કંઈ પણ આપણું ઉપયોગમાં લેતા હોય એનું ઉત્પાદન દર્શાવે છે આવું મારે કેવું હોય અલગ અલગ એક જ બાબતના અલગ અલગ ક્ષેત્રો એમાં સમાવિષ્ટ થતી બાબતોનું કેવું હોય તો હું આ પ્રમાણે દર્શાવી શકું રેડી ચલો તો આ પ્રમાણે આપણે આકૃતિઓનો ઉપયોગ કરી શકીએ હવે એના પછીની માહિતીઓ તો કે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ આપણે એ જ તમે સ્ટેપ બાય સ્ટેપ આપણે જે શીખાય એમાં પહેલું સ્ટેપ આપણે એ જાય અર્થશાસ્ત્ર એટલે શું બીજું અર્થશાસ્ત્ર કેવી રીતે શરૂઆત થઈ કેવી રીતે ભારતમાં શરૂઆત થઈ કેવી રીતે પશ્ચિમના દેશોમાં શરૂઆત થઈ પછી આપણે એ જોયું કે અર્થશાસ્ત્ર વિષયની અંદર આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે એના પછી આપણે એ જોયું કે આંકડાકીય માહિતીને દર્શાવાય કેવી રીતે બરાબર આંકડાકીય માહિતીનું મહત્ત્વ આપણે સમજાવવું હોય તો કેમ સમજાવી શકાય કેવી રીતે દર્શાવી શકાય એ જોયું હવે આપણે જોઈએ કે આખો જે અર્થશાસ્ત્ર વિષય છે બરાબર એ શા માટે જરૂરી છે મતલબ ન હોય તો શું વાંધો એમ તો સૌથી પહેલું મહત્ત્વ છે વ્યવહારિક મહત્ત્વ વ્યવહારિક એટલે આપણા જે રોજબરોજના જે વ્યવહારો છે નાણાકીય વ્યવહારો ખાસ કરીને એના માટે અર્થતંત્ર જરૂરી છે બીજું છે વ્યવસાયિક રીતે ભવિષ્યમાં શું ધંધો કરવો કેવો વ્યવસાય પસંદ કરવો આ બધી બાબતો નક્કી કરવા માટે થઈને અર્થશાસ્ત્રની માહિતી આપણા માટે બહુ મહત્ત્વની છે ત્રીજી વાત કરીએ તો આર્થિક મહત્વ નાણાકીય દ્રષ્ટિએ અર્થશાસ્ત્રનું મહત્ત્વ હવે પહેલાંના બે અલગ અલગ છે એક ઐતિહાસિક ઘટના જાણવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય અને બીજું આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જાણવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય ઐતિહાસિક ઘટનાઓ એટલે શું તો કે એવી કોઈ ચોક્કસ ઘટના કે જેની અસર આજ સુધી ભારત દેશની અંદર થતી હોય દાખલા તરીકે ભારતને અંગ્રેજોએ લૂંટ્યું બરાબર એ ઐતિહાસિક ઘટના છે એની અસર આજે પણ છે કે આપણને હજી પણ આપણા દેશમાં ગરીબી જોવા મળે છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અર્થશાસ્ત્ર માટે શા માટે મહત્ત્વની તો આ કોરોના જે છે એ આંતરરાષ્ટ્રીય ઘટના છે બરાબર આ હવે તમે જો આ એક પ્રકારની માહિતી થઈ કે આવા સમયની અંદર લોકોએ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ દેશે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આર્થિક બાબતો કેવી રીતે ધ્યાનમાં કેમકે લોકડાઉન હતું ત્યારે અર્થતંત્ર આખું બંધ હતું ભારતમાં આવક નહોતી પણ જેમ જેમ લોકડાઉન ખોલતા કે એવી રીતે તો હવે પછીના દસ વીસ વર્ષ પછી પચીસ વર્ષ પછી પચાસ વર્ષ પછી આવી ઘટના બને તો આ ઘટના ઉપરથી આપણને માહિતી મળી શકે કે કેવી રીતે પગલાં લેવાય કેવી રીતે આપણે અર્થતંત્રને વધારે વધારે મજબૂત બનાવી શકીએ આગળ વાત કરીએ વ્યવસાયિક મેં તમને કીધું કે આપણે વ્યવસાય પસંદ કરી શકીએ કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ ત્રીજી બાબત છે આર્થિક દ્રષ્ટિએ તો આર્થિક દૃષ્ટિએ રોજબરોજના વ્યક્તિગત નિર્ણય લેવા માટે ઘરમાં શું જોઈશે બાળકોના અભ્યાસનો ખર્ચ કેટલો થશે ઘરમાં દવાઓનો ખર્ચ કેટલો થાય છે આપણી રોજની જરૂરિયાતો શું છે કેટલું દૂધ જોશે કેટલી શાકભાજી જોશે મહિને કેટલો ખર્ચો થશે કાર કે ફોર વ્હીલ હોય તો પેટ્રોલનો અલાઉન્સ કેટલો ખર્ચો થશે જરૂરી છે કે નહીં ઘર ભાડે લેવું કે ઘરનું લેવું આ બધી જે બાબતો છે એ વ્યક્તિગત અને રોજબરોજના નિર્ણયો છે બીજું છે સરકારની નીતિઓ સમજવા માટે સરકાર જે આપણને અલગ અલગ પ્રકારના ફાયદાઓ આપે છે એ સમજવા માટે દાખલા તરીકે આત્મનિર્ભર ભારત બનવા માટે અત્યારે લોન આપે છે તો એ સમજવા માટે થઈને તમારી પાસે અર્થશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ તો આ હતી અર્થશાસ્ત્ર વિષયની માહિતી જેની અંદર આપણે જોયું કે અર્થશાસ્ત્ર એ શું છે કેવી રીતે અર્થશાસ્ત્રની રચના થઈ શા માટે અર્થશાસ્ત્ર મહત્ત્વનું છે એમાં કઈ કઈ રીતે અર્થશાસ્ત્રમાં બાબતોને રજૂ કરી શકાય તો ત્રણ રીતે આપણે જોઈ આંકડાકીય રીતે વર્ણનાત્મક રીતે અને આકૃતિ દ્વારા તો વર્ણનાત્મક રીતે થોડુંક લાંબુ થઈ જાય એટલે આપણે આંકડાકીય માહિતીને મહત્ત્વને સ્વીકાર્યું કે કેવી રીતે આંકડાકીય માહિતીઓ દ્વારા આપણે કોઈપણ વસ્તુને સમજી શકીએ તો આશા છે કે આ સાથે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે જો તમને પસંદ આવ્યો તો એને શેર કરો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ પણ એનો ઉપયોગમાં લઈ શકે તો તમામ વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક ખૂબ જ આભાર કે તમે આ વિડીયોને જોયો અને આના વિશેનું જ્ઞાન મેળવ્યું થેન્ક યુ સો મચ જય ભારત જય હિન્દ